અમીર બાપુ વધાઈ હો તેવાળા દીવો કરો તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે ભગવાન લો અમીર ભા ભવની ભાવટ ભાગી ગઈ તમારી ભક્તિ ફળી અને ભગવાને તમારું વાંઝિયા વેળું ભાંગ્યું ગુરુજી આ તો આપના આશીર્વાદ અને આશ્વાસનનું પરિણામ છે બાકી હું તો બધી બાજી હારી બેઠો હતો સુખી રહો અને જગ જાઓ તારી ભૂલ છે ભાગલા તો આખા ગામ સામે પડ્યા હતા અને તે દી તો એક વેણ પણ તે ઉચ્ચાર દિવાન પદ ની પાઘડી તો વિમલ સંઘે તને સામે ચાલીને દીધી હતી કા હે અરે એ પાઘડી નો સાચો અધિકારી તો હું હતો અમીર પણ જ્યાં સુધી મોટો ભાઈ જીવતો હોય ત્યાં સુધી મને મળે ક્યાંથી હરશો નહીં તું કહે તો કાલે જ જઈ વિમલસિંહ બાપુને કહી પાઘડી તને પહેરાવ તું શું મને પાઘડી પહેરાવવાનો તો હરામ ખોર અરે તારો અને મારો બાપ એક હતો પણ માં નોખી હતી એ નાતે તે મને દરેક વાતમાં ન્યાય કર્યો છે અમીર દરેક વાતમાં નહીં ભાઈ આજ સુધી હું એટલે ચૂપ રહ્યો હતો કે તારે ત્યાં કોઈ વારસદાર નહોતો પણ આજ તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે અને મારી બધી આશા પર પાણી ભરી વળ્યું છે પણ આજ હું બાપ દીકરાનો મોહ મેળાપ નહીં થવા દઉં અમીર બાપ દીકરાનો મોહ મેળાપ નહીં થવા દઉં અમીર જેમ તડપી તડપીને તું મરીશ તેમ હું તારા દીકરાને પણ નહીં છોડું અને તારો વંશ હું ખતમ કરી નાખીશ હા રંભા જો તો ખરી હજી સુધી એ કેમ આવ્યા નહીં બા સમાચાર તો ક્યારના મોકલી દીધા છે હવે આવતા હશે આજે દિનાનાથે દયા કરી આપણા ઘેર દીકરો દીધો રાજ આપણા જીવતરમાં અજવાળા પથરાણા હા પણ અજવાળું પાથરના દીકરાનું મોડું જોવા તરત કાના દોડી આવ્યા આટલું બધું મોડું કા કર્યું વધામણી તો ક્યારની મોકલાવી દીધી હતી પણ એ વધામણી મેં એકલાએ થોડી સાંભળી હતી રાજમાં હરક કરવા મને માર્ગમાં કઈ કેટલાય રોક્યો પણ લાવ રાજમાં આપણા કુળદીપકને હું જોઈ લઉં જબ ભગવાને ધાર્યું પણ આટલું બધું વાગ્યું તોય વેદનાનો એક સિસકારો નહીં સિસકારો કરું તો આપણું સંતાન કાયર થાય અરે ગાંડી જેનો બાપ આવા કારમાં ઘા સહન કરે એનો જ દીકરો મરત પાકે કોણ છે આ કાળા કામોનો કરનાર એનું નામ જાણીને વેર વધારવાની વાત છોડી દે રાજભા નહીં તો આપણો વંશ વેલો ખતમ થઈ જશે એકાળ મુખો આપણા દીકરાને જીવતો નહીં મળે પણ ધણી જેને મારા જીવતરમાં કાળા જ ઘોળી એને કેમ ભૂલું તારે ભૂલવું જ પડશે રાજભા કારણ કે આપણા દીકરાની જિંદગીનું સવાલ છે હું તો ઘડી બે ઘડીનું મહેમાન છું નહીં પણ તું વેર લેવાની જીત કરીશ તો મને વચન દે રાજભા કે તું જીવીશ ત્યાં સુધી મારા દીકરા પર એક કાળમુખાની છાયા નહીં પડવા દે
અમે જે ઘડીએ ગમે ત્યારે આવી પહોંચશે. તું મારા દીકરા લઈને નાસી જા, ક્યાંક દૂર નાસી જા. મેં તમારું ઓઢણું ઓઢ્યું છે એ નાતે હું તમને વચન આપું છું, પણ મને એનું નામ તો કહો, કોણ છે, કોની નજરથી મારા દીકરાને ઉગારી? મારો ભાઈ આરસુર. એક તરફ મારા વટનો સવાલ છે, એક તરફ મરતા ધણીને દીધેલું વચન છે, ને બીજી તરફ છે વેર. હું મારે હાથે વેર નહીં લઉં, પણ મારા દીકરાને મોટો કરીશ, એને વેરનું થાવન ધવડાવીને બાપનું વેર લેવડાવીશ. હવીરનું તો કાસર કાઢી નાખ્યો, પણ હવે રાજમાં એના દીકરાને ખતમ કરી નાખો જેથી મારો માર્ગ મોકળો. જાઓ. આ ખેતર ને આ જમીન આપણા હદમાં છે. બેન, બેન, એને ઘેર લઈ ચાલો. હું કેવું છું? તમે કોણ છો? મારો દીકરો ક્યાં છે? આ રહ્યો તમારો દીકરો. પણ તું કોણ છે? તારું ઘર ક્યાં છે? આ દુનિયામાં આ દીકરા સિવાય મારું બીજું કોઈ નથી, પણ તમે કોણ છો ભાઈ? ભાઈ કહે છે તો ભાઈનું ઘર સમજીને અહીં જ રહે બેન. મારો ને મારા દીકરાનો જીવ જોખમમાં છે. અમને આશરો આપતા ક્યાંક તમે મુસીબતમાં મુકાઈ જાઓ, એના કરતા મને જવા દો. પણ તું ક્યાં જઈશ? જ્યાં મારો ભગવાન લઈ જાય ત્યાં. તો પછી ભગવાન પર ભરોસો રાખીને અહીં જ રહે બેન. તારો અને તારા બાળકનો ભાળ પણ વાકો થાય તો આ ભવાની ભાઈને નાતે પ્રાણ આપી દેશ. તમે આટલા જણ હોવા છતાં એક ભાઈને પકડી ન શક્યા? બાપુ, અમે તો બહુ જ ગોત કરી. મને તો લાગે છે જંગલમાં એને વાઘ વરુ ફાડી ખાશે. અને જીવશે તોય તમારું નામ સાંભળીને એને આશરો કોણ આપશે? અને હવે તો પરગણાના દિવાન પદે તમે જ છો બાપુ. પછી તો બધી બાજી તમારા જ હાથમાં છે ને બાપુ. જોત જોતામાં 7 વર્ષ વીતી ગયા. હું પણ કેવા અપશુકન્યા પગલાની છું. ઘરમાં પગ મૂકતા જ ભવાની ભાઈની બહુ ગામતરું કરી ગઈ. બેન, એ તો બધી ભાગીની વાતો છે. હવે તો તેજલ પણ એની માને ભૂલી ગઈ છે. અમરૂની સાથે રમતા રમતા એના દિવસો ક્યાં વીતી જાય છે એની ખબર પડતી નથી. બેન, આજ સુધી કોઈ દિવસ પૂછ્યું નથી, પણ આજે અમરૂનો જન્મદિવસ છે. જોઉં છું કે દર જન્મ દિવસે તમારી આંખમાં ઊંડી વેદના જ હોય છે. ભાઈ, એ વેદનાને સહારે તો હું જીવું છું. જે દી અમરૂનો જન્મ થયો હતો એ રીતે એના બાપુનો કામંત્ર થયો હતો. ભગવાન પણ સુખ દુઃખનો કેવો મેળાપ કરે છે. મામા, આજે હું તમારી સાથે લડીશ. અરે જાજા, તું શું લડવાનો છું? એ ચૂપ રે ચિબાવલી, ને તો મારીશ. બાપુ ઉભી રે ગાડી, બાપુ ઉભી રે. અરે બેટા અમરૂ, એ ભલે ને બોલે, ચાલ હું તને મોટો તલવાર બાદ બનાવીશ. ચાલ કર. તારી માં ડરી ગઈ કે તું સાચે જ ઘા કરીશ તો શું થશે? એક વાર ઘા થઈ ગયા પછી એનો કોઈ ઉપાય નથી હોતો ભાઈ. પણ માં, ભવાની મામા મારા ગુરુ છે, એમ કોઈ ઘા ખાઈ લેવા નથી. તે ઘા શેના ખાય? તારા જેવા 33 ને તલવારબાજી માં હરાવી દેવા છે. બેન,
તારા દીકરાને હવે હથિયારથી હરાવતા ભલભલાને ભારે પડી જશે. મારી આટલા વર્ષની મહેનત પડી, હવે તલવારબાજીમાં પૂરો પ્રવીણ થઈ ગયો. હવે તલવારબાજીમાં પ્રવીણ થયે શું વળે? પુરુષે પહેલા પ્રેમની બાજી શીખવી જોઈએ અને જીતવી જોઈએ. આ તલવારથી જિંદગી આખી જંગ કર્યા કરશે તો પાછલી જિંદગીમાં શું થશે? પાયડીના હાથના રોટલાને બદલે આ દાળિયા ફાકશે. એ લાલિયા લવાડ, અલ્યા મારું કરતા તારું કર તારું. અલ્યા અડો મોટો ઢાંડો થયો તોય હજી દાળિયા જ ફાક્યા કરે છે. હવે હાથ તો અલાવવો જ પડે ને. તે તલવાર બાજી શીખી અને મેં આમ દાળિયા બાજી શીખી. એ બા, હવે આને પરણાવવો છે કે પછી આમને આમ વાંઢો જ રાખવો છે? અરે એની હારે પરણે કોણ? શરમનું પોટલું છે પોટલું. હવે તું ચૂપ રે તેજલ. ઉભી રે ચી બાવલી. ઉભે ઉભી રે ગાંડી. આ તો મને દાળિયા ભાગતો મૂકીને વી ગયા. હું જાઉં લ્યો ખાવ દાળિયા. અમારું તો અમે નક્કી કરીને જ બેઠા છીએ. પછી જ પારકી પંચાયત કરવા નીકળીએ ને. તો મારી પંચાયત કરવાનું છોડી દે, હું પણ મારું નક્કી કરીને જ બેઠો છું. તો આજ સુધી શું મોઢામાં બગ ભર્યા હતા કે બોલતો નહોતો? મારે શું હશે? કોઈ કાણી કુબડી દસ દાંત બાર દેખાતા હોય ને એવી દોષી. તો પછી તારી વાત કરને, હશે કોઈ 80 વર્ષનો ડોસો બોલતો હશે ને ત્યારે મોમાંથી થૂંકના લોંદા ઉડતા હશે લોંદા. તે ભલે ને ઉડે, અમે બેઠા બેઠા એને નવડાવી ધોવડાવી કલૈયા કુંવર જેવો કરશું. મેળામાં તો મોજ આવી ગઈ. મોજ તો આવે જ ને, જુગલ જોડી કેવી જામતી હતી. અને એ જુગલ જોડી હંમેશ ને માટે જામી જાય તો? એટલે એટલે અમરો અને તેજલ ના આવતા મા મહિનામાં લગ્ન થઈ જાય. આજ બોલ્યો એ બોલ્યો, બીજી વાર બોલીશ તો જીભ કાઢીને હાથ મારી દઈશ. તેજલ ને એ નજરે મેં કોઈ દી જોઈ નથી. અને ભાઈ બહેન ના લગ્ન થાય તે દી આ દુનિયા રસાતાળ થઈ જાય. તેજલ મારી બેન છે બેન, સમજો. હવે મરતા પહેલા એક મનસુબો બાકી રહી જાય છે. હું વિમલ સંઘની હવેલીનો દિવાન તો થઈ ગયો, પણ બસ એ હવેલીનો માલિક બની અને બાર બાર ગામનો ધણી કેવડાવું એટલે બસ. બાબુ, તમે તો તમારા સપનામાં જ રાજા કરો છો. મને નથી તમારી હવેલી મારસ, નથી બાર ગામના ધણી થવા મારસ. બસ દીકરા, તને જેમાં રસ છે એની મને ખબર છે. એક કાંકરે બે પક્ષી મળે. જો તું વિમલ સંઘની દીકરી સોનાના હૃદયમાં પ્રેમનો દીવો પ્રગટાવ, પછી મારો માર્ગ મોકો. એક વાર સોનલ તારી વહુ બની જાય ને પછી વિમલ સંઘ તો મારી મુઠ્ઠીમાં છે. બાપુ, સોનલ તો કોઈના બોલે બોલ દેતી જ નથી. મારે એનું દિલ જીતું કઈ રીતે? Thank you.
રણ સાથે આકાશમાં ઉડવાના મનોરથ હતા ને, પણ ઘોડાભાઈ ભડક્યા, ગાડી ગુમ અને તમે પછી ધરતી પર. કોણ છો તમે? લ્યો, દેખાતું નથી? અરે માણસ છું. તમે મને બચાવી એ માટે? ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, હું તો આખા બોલો છું, પણ મેં તો મારો ધર્મ બજાવ્યો, તમારી જાન બચી એટલે મારો જાન છૂટ્યો. તમે જાઓ છો? અરે હોય કઈ, તમે મારા ઘોડા પર બેસીને તમારા ગામનું નામ બોલો એટલે મારો ઘોડો તમને ઘરે પહોંચાડીને પાછો આવી જશે. તમારો ઘોડો બહુ સમજદાર લાગે છે. એનો માલિક તો એનાથી વધારે સમજદાર છે. આવો. તમારા ગામનું નામ તો બોલો. દેકડ. બાપુ, બાપુ, કાલે હવેલીના પરાંગણ ની અંદર સોનાનો જન્મદિવસ ઉજવવાનો છે. હું જાણું છું બેટા. તો મારે શું કરવાનું? આજ સુધી અનેક તલવારબાજીઓ પાસેથી મિત્ર તલવારબાજી શીખવી છે. એ તલવારબાજીનો કસબ દેખાડી તું વિમલ સંને ખુશ કરી જાય. પછી માગ માગ કહે કેટલી જ વાર છે, એટલે હું તરત જ સોનલનો હાથ માગી લઈશ. હવે દાળિયા ખાવાના મેલ માંડી વાળેલ અને માને મનાવવાનો માર્ગ ગોત. પણ મેં આજ સુધી કોઈ દી મારી માને મનાવી જ નથી. હવે તારી માને નહીં, મારી માને મનાવવાની વાત કરું છું દાળિયા. તારી માને? મારી માને નહીં. નહીં લાલ્યો કેતા શરમાય છે. માં, લાલ્યો આજે એના માટે છોકરી જોવા જવાનો અને મને ક્યારનો કયા કરે છે કે તું મારી હારે હાલ હારે હાલ. માં, એ છોકરી જોવા જવાનો છે એમાં મારું શું કામ? મારું શું કામ? અરે તારું શું કામ છું? તારું શું કામ છું? અરે તારું તો ખાસ કામ છે અને તું ભેગો ન હોય ને તો મારે પડવું જ નથી. આજ તો તું હા પાડ અને કા ના પાડ એટલે માંડ માંડ મારું ઘર ભાંગતું હોય. નહીં નહીં, બંધાતું હોય. અને તું ભેગો ન આવે એમાં તું રાજી નથી? હા બેટા, જઈ આવને, એનું ઘર બંધાતું હોય અને તું ઘરમાં બેઠો શું કરીશ? જજે. હા બરાબર છે, અને જયારે તારું ક્યાંક પાકું થશે ત્યારે તારી ભેગો હોતી પેલો હું આવી. ઠીક છે, જો આજે તો આવું છું પણ આજે ઘરે પાછું આવવું પડશે. હા, રાત નહીં રોકાવું. હા, એ તારી ખુશી ની વાત છે. લે અમા ગાળિયા ખાવ. તું ખા અને જઈ આવો. જાઓ જલ્દી ગાળિયો. ગાળિયા ખાવ, ગાળિયા ખાવ. પસંદગી તારે કરવાની છે. ટૂંકા ભાવની કાંબીઓ, તિથલ ની ટીલડી, જામનગર ના જુમણા, દામનગર ની દામણી, ચિતલ ની ચુંદડી, ભાવનગર ના ભાંગા, મળવાની મહેંદી, દુખવાળા ના દાળિયા, છપનિયા ની ચૂંટલી, વાંકાનેર ના વિછિયા, નવાગર ની નથણી, મહુવા ની મોજડી, પાટણ ના પટોળા, આટપટ ની ઓઢણી. આટલું બધું બોલી તો ગયા પણ તું ઉપાડી કેવી રીતે? કેવી રીતે? હવે કા દાળિયા? બોલ બોલ, તારા માટે શું લાવ? અમરુ, મારા માટે તો તું જ સાજો ને રવો પાછો. બસ બીજું મારે કઈ નથી જોયતું. Thank you.
છે કોઈ મલકમાં જેની માય સવાસેર સૂટ ખાધી હોય તે આવી જાય પટમાં હવે સવાસેર સૂટનો જ સવાલ હોય ને તો માટી થાજે મલકમાં હજી કઈ મરદાનગી મરી પરવારી નથી સમજો ને બીજા પટમાં આ તે આવું છું એ દાળિયા મારવા હોય ને તો આપણું કામ બાકી તલવારબાજી કરવી હોય તો અમરૂનો ભાઈ અમરૂ ઉપણ એ અમરૂ અરે ઉપર કુદી પણ અરે આ જો ક્યાર નો બોકા નાખીને ચીથરા ફાડે છે કુદી પણ બહાદુરી અને ચપળતાનો કોઈ જવાબ નથી માગી લે તારે જે જોઈએ એ માગી લે મહારાજ બહાદુરીની કોઈ કિંમત હોતી નથી ને કંઈ મેળવવાના મોહમાં હું અહીં આવ્યો નથી હું તારી બહાદુરીની કદર કરવા માંગુ છું જુવાન કદર કરી મને કંઈ દાનમાં આપવા કરતા આ ધરતી પરના કેટલાય કંગાળ લોકોની કદર કરો જે લોકોને એક ટંક રોટલો નસીબ નથી મહારાજ આ તો તમારું અપમાન કરે છે તમે આપવા માંગો અને કોઈ ન લે તેવું આજ સુધી બન્યું નથી દીવાનજી જરૂર પડશે તે દી મહારાજનો દરવાજો અડધી રાતે ખકડાવીને માંગી લઈશ જરૂર જરૂર જુવાન તારા જેવા બહાદુર માટે આ હવેલીના બારણા આઠે પ્રહર ખુલ્લા છે આજ તો તમારું નાક કપાવ્યું મારે ઊંચું જોઈને ક્યાંય જવા જેવું એ ના રહ્યું બાપુ તમે ફિકર નહીં કરતા મારી અને સોનલની વચ્ચે આવનારનું માથું વાળી નાખે અરે આડી અવડી વાતો કરવા કરતા તું કોઈ એવી બાજી રમ કે સોનલ આપોઆપ ઝુકટુમાં જીતાઈ જાય પછી તો બધી બાજી મારી મુઠ્ઠીમાં છે હું લાલાને ઘેરને આડોશ પાડોશમાં બધે પૂછીને આવી હતી જો તારે દેવગઢે જવું હતું તો ખોટું બોલવાની શું જરૂર હતી પણ માં ખોટું તો લાલો બોલ્યો હતો દીકરા લાલો ખોટું બોલ્યો હોય કે તે એને ખોટું બોલાવ્યો હોય પણ એટલું યાદ રાખજે કે આ માં જીવે છે માત્ર તારે સહારે તારા સિવાય એનું કોઈ નથી દીકરા કોઈ નથી તું એક ઘડી આંખોથી અળગો થાય છે ત્યારે તું પાછો ન આવે ત્યાં સુધી મારું કાળજું કમતું રહે માં તે મને એવી તાલીમ આપે છે કે આકાશને અંબાની મારી ઈચ્છા થાય છે અને તું પગે સાંકળો બાંધીને મને ઘરમાં પૂરી રાખવા માંગે છે અરે માં હું તે તારો જવાન જો દીકરો છું કે પરણાવા જીવડી દીકરી તને જો આટલું બધું ખોટું લાગ્યું હોય તો મારી આટલી વાત માની લે તારે જ્યાં જવું હોય ત્યાં જજે પણ કોઈ દી દેવગઢ ન જતો દેવગઢ 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 માં તું મને દેવગઢ જવાની શા માટે ના પાડે છે આ સવાલનો જવાબ હું મારી મેળે તને ન આપું ત્યાં સુધી જો તું મને પૂછે
તો તું તારી માને મરતી ભાળે માં પણ દેવગઢમાં એવું તે શું હશે અંધારા ઉતરે ને અજવાળા પથરાય ત્યાં સુધી મટકું નથી મારતી કાયામાં એવાથી કયા રોગ થયા છે મારું કાયાના નૈલાલે હૈયાના છે તો એનો ઉપચાર કરે એવા કોઈ વેદ નહીં તેડાવીએ તેડાવીએ તો ખરા પણ તેડાનો સંદેશો દેનાર તો જોઈએ ને એની ચિંતા તમે નહીં કરો એનો બંદોબસ્ત શું કરી લેશ ખરેખર લાલી તો તો તારા જેવા લાલજી મહારાજે નહીં અરે મારી સહિયા આમાં લાલજી મહારાજનું નહીં લાલા દાડિયા વાળાનું કામ છે એ બિચારો રોજ આગામથી પેલેગામ ને પેલેગામથી આગામ ધક્કા ખાય છે એટલે તમારો સંદેશો પહોંચી જશે અને ત્યાંથી જવાબ આવી જશે લાલી આજે લાખ મનાવતાય નહીં માને સોનલ દિવસોથી દુઃખમાં તપતી અને તડપતી ધરતીની તરસ બુઝાવાઈ આવ્યો છે ધરતીની ધીરજ ખૂટી ગઈ એમાં જ મારા મંડળાની એ ધીરજ ખૂટી ગઈ છે વીજળીના કડાકાએ કાળજા પર કારમાં ઘા કર્યા છે વીજળી કરતા કારમાં ઘા તારી કમળગાળી આંખ્યોના છે સોનલ રાત દીની નિંદ્રી હરામ થઈ ગઈ છે સોનલને પણ ઊંઘ સપનું બની ગઈ છે તો પછી આવો 800 ની માન મર્યાદાને મલાજો મૂકીને હૈયેથી હૈયું દબાવીને એકબીજા પેટે લઈએ નહીં તો હું પાગલ થઈ જઈશ બીજાને પાગલ બનાવનાર પોતે જ પાગલ થઈ જવાની વાત કરે છે અમરું તારા મોડેથી અમરું સાંભળીને મારા અંતરમાં ઉભરે છે એક ઝંઝાવાત એક તુફાન એક આંધી આંધી અધ વચ્ચે રોકાતી નથી અમરું એટલે તો મધરાતે અંધારું માથે ઓળીને હું એકલી તને મળવા અહીં સુધી આવી ગઈ વિજોગના વાદળાને વરસી જવા દે આજે અંતરના ઓરતા પૂરા થયા સુનલ કોઈ દી આપણી પ્રીતના પારખા લેવાય તો તું પાછી તો નહીં પડે ને સ્ત્રી એકવાર જેના નામની ચુંદડી ઓળે છે પછી અગ્નિમાં ઓરાય તો એના મોંથી હુંકારો નીકળતો નથી બાપુ હું બહાર જાઉં છું અરે દીકરી સોનલ જો બહુ દૂર જતી હોય તો હારે ભોજાને પણ લેતી જા હા હા ચાલો ને ના દીવાનજી એની કઈ જરૂર નથી હું મારી જાતનું રક્ષણ કરી શકું છું એ મારી વાત તો તમે સાંભળો આ તો કોઈ દિવસ સાંભળતા જ નથી આ મહારાજ જોયું દીવાનજી ભલે મારે દીકરો નથી પણ મારી સોનલ તો દીકરાથી પણ સવાઈ છે હા મહારાજ પણ આખરે દીકરી દીકરી એનો પગ ક્યારે આડો અવળો પડી જાય એની ખબર ના પડે દેવાનજી મને મારી સોનલ પર પૂરેપૂરો ભરોસો છે મહારાજ પણ આ તો હું છેલ્લા કેટલાય વખતથી બહાર એને એકલી જતા જોઉં છું ને એટલે મેં તમને કહ્યું તમારી વાત ખરી છે દેવાનજી આજકાલ સોનલ બહાર રહે છે હું એને પૂછી જોઈશ
હું જોઈ રહી છું કે કેટલાય દિવસથી તારું જરાય ઠેકાણું નથી. સ્ત્રી જાતિને સદા શંકા કરવાની ટેવ હોય છે. તણખલા જેવડી વાતને પહાડ બનાવીને રજનું ગજ કરે છે. તો પછી તું કહેતો કેમ નથી કે તું રોજ ક્યાં ભટકવા જાય છે? કહીશ, વખત આવી જરૂર કહીશ. બેન, છોકરાઓ જુવાન થાય તેને છાજુ ન કહેવાય. પણ ભાઈ, માં એને નહીં પૂછે તો બીજું કોણ પૂછશે? અરે તું ચિંતા નહીં કર બેન, અમરું એક પળવારમાં સુધરી જાય એવો રસ્તો છે મારી પાસે. એટલે બેન, થાય છે કે વાત કરતા જીભ કેમ ઉપાડું, અને જીભ ઉપાડું તો જીવતરનો બદલો માંગુ છું એમ થશે. અમરું અને તેજલને લગ્ન બંધનમાં બાંધી દઈએ તો પછી તારે કે મારે પકડ કરવાની જરૂર જ ન રહે ને. ભાઈ, તમે મારા હૈયાની વાત ખોટી કહી દીધી. હવે તો ઝટ ગોર મહારાજને બોલાવી મુહૂર્ત કરાવો. આજ હું તને એક વાત કહેવા આવી છું. ક્યાં જગતની જાલમ નજર આપણા પ્રેમને લાગે એ પહેલા તું મારા બાપુ પાસે મારો હાથ મૂકી દે. સોનલ, હા અમૃત, હવે હૈયાની ધીરજ ખૂટી ગઈ છે. તો અહીંયા પણ હૈયે ક્યાં ધરપક છે? હું કાલે જ તારા બાપુ પાસે આવીને તારો હાથ માંગીશ. પણ તારા બાપુ આ વાત માનશે ખરા? કેમ નહીં? ક્યાં હવેલીમાં મહાલના તું અને ક્યાં ઝૂંપડીએ જીવનાર હું? પ્રેમીઓને મન મહેલ કરતા મોટા હોય છે. સોનલ, તારો પ્રેમ મારા રોમે રોમમાં એટલી હાજર વસી ગયો છે કે હું તને પણ વિસરી શકતો નથી. કાલે તારી યાદમાં આખી રાત મેં જાગરણ કર્યું અને એમાં એક ઘડીએ નીંદરનું એક છોલું આવી ગયું. એટલી વારમાં તો એક સોનેરી સપનું મારી આંખોમાં રમવા આવ્યું. ખરેખર શું આવ્યું સપનામાં? જાણે કે હું તને સોને મળાવવા, સોળે શણગાર સજાવવા પરદેશ કમાવા ગયો. ના અમરું, પરદેશ નથી જવું. અરે ગાડી, આ તો સપનાની વાત છે. મેં કીધું સોનલ, તારા માટે શું લાવું? મેં કીધું કે જે હું મંગાવીશ એવી ચીજો તને ક્યાંય નહીં મળે. અને મેં કીધું સોનલ, અરે તું કહે તો સ્વર્ગની સાહેબી હાજર કરું. રેવા દો રેવા દો, માનમાં રહી જાઓ, કહી દઉં છું નહીં લાવી શકો. હા તેજલ, તેજલ દીકરી, જો હું તારા માટે શું શું લાવ્યો છું. આ પાનેતરની જોડ, આ હીરાનો હાર, આ કડલા ને આ કાંબ્યું. રાજભાઈ તો હા પાડી દીધી છે દીકરી, બસ અમરું ને પૂછે એટલી વાર. પણ અમરું થોડું ના પાડવાનું છે. બાપુ, મારે નથી પરણવું. અરે ગાંડી થઈ છે બેટા, દીકરી તો સાસરે જ શોભે. એ કહ્યું એટલે તો મેં વાત પાકી કરી દીધી. એ વાત ને વાત સમજીને ભૂલી જાઓ બાપુ. આ ભાવે દીકરીને સુહાગણ જોવાના સપન છોડી દો. પણ દીકરી, તને થયું છે શું? કાલ સુધી તો મને કહેતી હતી કે ઝટ વાત કરો, ઝટ વાત કરો, અને આજ ઓચિંતી એકદમ પરણવાની જ ના પાડે છે. મારા તકદીર બાપુ, તેજલના ભાગ્યમાં અમરૂનો પ્રેમ નથી. એટલે હૈયા પર પથ્થરો રાખીને હોઠને સીવી લેજો. આ વાત સાંભળ્યા પછી એક પણ શબ્દ કોઈને કહ્યો તો તમે તમારા દીકરીના સોગંદ છે. બાપુ, અમરૂનું મન બીજે છે. તમારા બધી વેદના હું જાણું છું બાપુ, પણ વેદનાને ઘોડીને પી ચડારે જ જગતમાં પૂજાય છે. પણ દીકરી, અમરું આમ ઓચિંતો પલટાઈ કેમ ગયો? ભાગ્યના લેખ. અરે એના ભેદને તો અમરૂએ નથી જાણતો, તો પછી તકાજો કરનાર આપણે કોણ? આપણે કોણ? અંતે તો આપણે ભાગ્યના હાથના રમકડા છીએ ને, કે જેમ નચાવે તેમ આપણે નાચવું જ રહ્યું. દીકરી, નાચવું જ રહ્યું. અમરો, તું જાણે છે કે સોનલ મારી એક ની એક દીકરી છે અને આ હવેલીની એકલી વારસદાર છે. મારી ધન દોલત માલ મિલકત બધું જ માત્ર સોનલના નામ પર છે. તમારી ધન દોલત કે માલ મિલકતના મોહમાં મેં સોનલનો હાથ નથી માગ્યો મહારાજ. અરે તો પછી જેના ખાનદાનની અમને ખબર નથી એવા તે સોનલનો હાથ માગવાની હિંમત કેમ કરી? પ્રેમનો ખાનદાન સાથે કોઈ સંબંધ નથી હોતો દિવાનજી. પ્રેમનો સંબંધ માત્ર પ્રેમ જ હોય છે. એનો મતલબ એ કે કોઈ રસ્તાનો ભિખારી ઉઠી ઊંચી હવેલી ઉપર મીટ મારે કે જેના મા બાપનો કોઈ પત્તો જ ન હોય? દિવાનજી, મોઢું સંભાળીને બોલજો. મારા મા બાપ વિશે એક શબ્દ પણ આડો અવળું બોલ્યા તો અમરૂની તલવાર મેલ બની રહે. અમરૂ, આ હવેલીમાં મારા સિવાય ઊંચે વાજે બોલવાનો કોઈને અધિકાર નથી. સોનલ,
મારો અપમાન કરવા માટે બોલાવ્યો હતો? બાપુ સોનલ તું અંદર જા, હું કહું છું તું અંદર જા. એટલું સાંભળી લેજો મહારાજ કે પ્રેમ કદી કરોડ બંધનમાં એ બંધાયો નથી. આજ સુધી જગતના ઇતિહાસમાં બાદશાહી વૈભવ આગળ પણ ઝુક્યો નથી. એટલે તું ધમકી દઈ રહ્યો છે કે સોનલને તારા પ્રેમની જાળમાં બાંધી ભગાડી દઈશ? અરે એ પહેલા તો તારા રાય રાય જેવા ટુકડા થઈ જશે અમરુ. અરે અમરુ પણ હથિયાર ઉપાડનારની મા હજી જણે છે દિવાનજી. અને જો મને મોતનો ડર દેખાડતા હો તો એટલું ધ્યાન રાખજો કે આ અમરુ એ પણ આ ખમીરવંતી ધરતીનું ધાવણ ધાવ્યું છે. તો હમણાં જા અમરુ, હું વિચાર કરીને જવાબ દઈશ. જવાબ દેતા પહેલા એટલો વિચાર કરી લેજો મહારાજ કે આવા દિવાનની બુદ્ધિ પર તમારી દીકરીનું જીવતર ઝેર ના થઈ જાય. મોડા ઉપર હજી મૂછનો દોરો ફૂટ્યો નથી, હજી હોઠ ઉપર દાવણ ફોરે છે, પણ તુમાખી કેટલી છે? એ તુમાખી નથી દિવાન, સ્વમાન છે સ્વમાન. અને હું સ્વમાની માણસની ઇજ્જત કરું છું. તમે જાઓ અને એના મા બાપની તપાસ કરો. ભલે, જેવો હુકમ. માં, મારા અંગે અંગમાં વેરની જ્વાળા સાથે છે, પણ ધણી સાથે વચનથી બંધાયો છું એટલે અમરુને વેરની વાત પણ નથી કરી શકતી. શું કરું માં, શું કરું? તું જ મને કોઈ માર્ગ બતાવ. ખાનદાન અને વંશ ને ખતમ કરી દેવા માંગુ છું, અને આજ સારો વારો છે રાજમા. મને કઈ થયું તો અમૃત ને જીવતો નહીં છોડે, અને હજી એના બાપ ના ખૂન ની વાત જાણતો નથી. હવે કદી એ જાણી પણ નહીં શકે. કયા કાળ મુખાએ તારા પર તલવાર ચલાવી? માં બોલ, એ હરામખોર ને હું જીવતો નહીં મૂકું, એને ટુકડે ટુકડા કરી નાખીશ. માં બોલ બેટા, આ વેરના બીજ તો વર્ષો પહેલા વવાઈ ચુક્યા છે. જે દી તારો જન્મ થયો હતો એ જ ગોછારા દીએ તારા બાપનું ખૂન થયું હતું. ખૂન? તારા કાકા હરસુરે તારા બાપનું ખૂન કર્યું હતું. પણ મેં મારું મોં બંધ રાખ્યું તું આજ દી લગી, કારણ કે મેં તારા મરતા બાપને વચન દીધું તું કે મારા જીવ તે જીવ આ વેરની વાત તને નહીં કરું. પણ આજ તારી આંખો સામે જ આ બધો ખેલ ખેલાઈ ગયો. અને દીકરા, એટલે જ હું તને દેવગઢ જવાની ના પાડતી હતી. તારા કાકાએ તારા બાપનું ખૂન કરીને દેવગઢ નું દિવાન પદું બચાવી પાડ્યું, અને અને આજ હું ચિંતો અહીં પહોંચીને પહોંચીને જીવતા જીવત જેને તને દરબાર છોડાવ્યા, મારા બાપુને વગર વાક્ય મારી નાખ્યા, અને આજે તારો મીઠો છેડો મારા માથેથી છીનવી લીધો. પણ હવે જ્યાં સુધી આ હાથિયાનો બદલો નહીં લઉં ત્યાં સુધી આ હાથિયો મીડલ નહીં બાજુ. માં મેં બધું જ સાંભળી લીધું છે તેજલ,
હજી તો માની રાખના અંગારા પણ નથી ઠર્યા. ત્યાં અમરુને ઉતાવળ કરવાની જરૂર નહોતી. એના અહીંયાની બેઠા તો એકલો ચાંતો હશે બાપુ, જેની જીવતા પર બાપનો પ્રેમ ન મળ્યો હોય, જન્મતા જ જેને ઘર છોડવું પડ્યું હોય, અને જ્યારે સુખી થવાનો દિવસ આવ્યો ત્યારે માની મમતા પણ છૂટી ગઈ. પણ એને હવેલી હારે નાતો જોડવાની જરૂર શું હતી? એને તારામાં શું ઓછપ લાગી કે સોનલના હાથની માંગણી કરવા ગયો? એ તો બધા ભાગ્યના લેખ છે બાપુ, પણ એ બધું જ ભૂલીને બસ હું તમારી પાસે હાથ જોડીને એટલું જ માંગુ છું બાપુ, અમરુને પાછો લાવો. એ મારાથી નહીં બને દીકરી. બાપુ, જેણે મારી દીકરીનો ભાવ બગાડ્યો એને મોતના મોડામાંથી બચાવવા હું શા માટે જાઉં? શા માટે? કારણ કે રાજબાપુ એને તમે બેન માનતા હતા, કારણ કે અમરુનો વાળ પણ વાંકો ન થાય એવું તમે એમને વચન આપ્યું હતું, કારણ કે એક વાર તમારી દીકરીએ પણ અમરુને પ્રેમ કર્યો હતો. પણ એ પ્રેમનો બદલો અમરુએ શું આપ્યો? બદલાની આશા રાખીને તમે અમરુની માને આશરો દીધો તો બાપુ. અપકાર પર ઉપકાર કરે એનું નામ ખરો માનવી. બાપુ, તમને તમારી દીકરીના સોગંદ છે, જો તમે અમરુને પાછો નહીં લાવો તો હું ઝેર પીને મારા જીવતનો અંત લાવીશ. તેજલ. હા બાપુ, અમરુને બચાવી લો બાપુ, અમરુને બચાવી લો. હું એક વાર તો એને જીવના જોખમે પાછો લઈ આવીશ, પછી એના ભાગ્ય. હાથ દેવાની ના પાડી તેનો આ બદલો વાળ્યો? નહીં સોનલ, મેં આ ખૂન નથી કર્યું, હું ખૂની નથી. નજરો નજર જોયું છતાંય તું ના પડે છે, પકડી લો આને. ખબરદાર, કોઈ જો આગળ એક ડગલું પણ વધ્યા છો તો. કાકા, આજે હું તારો કાળ બનીને આવ્યો છું. તે મારા બાપ ને માર્યો, અરે મારી ભોળી બા પર હાથ ઉપાડતા તારું ખાડચું ના કંપ્યું. અમરો, ખરી હાર જીત નો ફેસલો તો આજે થશે. આજે જોઉં છું કે કોણ હારે છે ને કોણ જીતે છે. હરામખોર બાપ ના હરામખોર દીકરા. અરે જા જા. Thank you.
તેજલ હું અમરુને છોડાવી લાવ્યો છું પણ એના ઉપર ઠાકુરના ખૂનનો આરોપ છે એટલે એને અહીં લાવવો યોગ્ય નથી તું માં કાળીના ખંડેરમાં જા હું વૈદ્યને લઈને આવ્યો છું દીકરી હું તો તારા બાપની જગ્યાએ ગણાવ પણ મને એટલું દુઃખ થાય છે કે તે પાત્ર જોઈને પ્રેમ ન કર્યો ને નાલાયક અમરુએ વિમલસંગ બાપુનો જીવ લીધો પણ દીવાનજી મને તો હજી વિશ્વાસ નથી આવતો કે અમરુ મારા બાપુનું ખૂન કરે દીકરી નજરો નજર જોયા છતાં હજી તારા હૈયામાં શંકા થાય છે ઘણી વાર નજરો જોઈ લો એ ખોટું નીકળે છે દીવાનજી સોનલ તું હજી બાળક છે બેટા તું જગત તું જોયું નથી અહીં લોકો માલ મિલકત માટે સગા ભાઈનું ખૂન કરતા અચકાતા નથી તને શું ખબર કે મારા મન પર શું વીતતું હશે ભગવાન જેવા મારા માલિકને જેને માર્યા છે ને એને હું ફાંસીને માચીને ન ચડાવું તો મારું નામ અરસુર નહીં અરસુર નહીં દીવાલ ને પણ કાન હોય છે પણ બાપુ તમે સોનલ સાથે મારા લગ્ન ની વાત પાકી કરી કે નહીં ચાલ દીકરા આજ તો સોનલ સાથે તારા લગ્નની વાત પાકી કરી જ નાખો ચાલો ચાલો બાપુ જવાબ નથી તમારો મને બેભાન ગણીને તમે લોકો ભરમાવી પણ ભગવાન મોટો છે ભોજા હું જાણી ગઈ છું કે મારા બાપુ નું ખૂની છે સોનલ સિપાઈઓ પકડી જવા બેદા બાજુ બાપુ આપણી જાળમાં આપણે જ ફસાઈ ગયા લો સિપાઈઓ પકડી લો છોકરી હરસુર હારે એવી કોઈ બાજી રમતો નથી આ સિપાઈઓ હુકમ જરૂર માનશે પણ તારો નહીં મારો સિપાઈઓ પકડી લો આ નાદાન છોકરીને અને કરી લો એને મેનર કે અને જ્યાં સુધી તે હવેલીના દસ્તાવેજ ઉપર સહી ના કરે અને પૂજારે ફેરા ન પડે ત્યાં સુધી એ હવેલીની બહાર પગે નહીં મૂકી શકે તું ગમે તે કરી લે જા છે એ કાળ મુખા અમરું ચલ એ બાપ દીકરાને હું જીવતા નહીં છોડું નહીં અમરું નહીં હું તને નહીં જવા દઉં મારી તબિયત ઠીક નથી તેજલ મને જવા દે તેજલ નહીં અમરું હમણાં નહીં તને મારા સમજે સોનલ મારા દિલની રાણી અરે જો તું ઘરી હું તારા માટે મેવાની મીઠાઈ લઈ આવ્યો છું અને જો તું મને લગ્ન માટે હા પાડશે ને તો આ જોડે હું તને રોજ મેવાની મીઠાઈ ખવડાવી જોજે લે લે સાચી જ ભોજા તો લાવ આજે મને બહુ જ ભૂખ લાગી છે હોય ભૂખ લાગી છે લે તારા હાથે જ ચમણ તો જ હું માનું કે તું મને ખરેખર પ્રેમ કરે હોય હોય મારા હાથે મારા હાથે ચમાડું અરે વાહ 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 ધન ગડી ધન ભાગ મને મીઠાઈ ખવડાવે છે અરે મને લગન થવું છે અરે લઈ જા તારી બાપુ સોનલ નક્કી ગાડી થઈ ગઈ છે અરે હું એને જમાડવા ગયો તો મારા હાથે બટકું ભરી લીધું અને ના ફેંકવાની ચીજો મારા પર ફેંકી એને અરે ગાડી થઈ જાય તો દીકરા બધો ગોટાળો થઈ જાય ગોટાળો અરે બાપુ ગોટાળો તો થાય પણ મારા લગ્નનું શું એના કારણ પણ મને કોઈ ભેદ લાગે છે ભેદ મારે જાતે તપાસ કરવી પડશે ગાડી થઈ ગઈ લાગે છે નીકળી જાઓ અરે છોકરી આ શું કરે છે તું અરે આ તો ખરેખર ગાણી થઈ ગઈ હું બાળગામનો ધણી કેમ થઈશ
કોઈ ભુવાને બોલાય, આ તો ગાડી થઈ ગઈ છે. મને લાગે છે ચોક્કસ કોઈ એને વળગાડ વળગ્યો લાગે છે. અરે બાપુ, એને વળગાડ વળગવાનો તો ભલે વળગે, પણ મારા લગ્ન નું શું? અરે તારા લગ્ન તો થશે તો હું મારા ગામ માં ફેરી થઈશ ને. ઉપાય તો માત્ર હરિના હાથમાં જ છે. આજ સુધી તો મારા હાથથી ઘણા મરદા ઉભા થયા છે, પણ આ તો નર્યું ગાંઠ પણ લાગે. મેં ખૂબ ગાણા જોયા, પણ કોનો ઓછાયો પડ્યો છે એ જ દેખાતું નથી. હવે તમે બધા જાઓ. બાપુ, આ સુનલ જો આખો જન્મારો ગાંડી દેશે તો પછી મારા લગ્ન નું શું થશે? તારા લગ્ન પણ થશે દીકરા, અને હું બાર ગામનો ધણી પણ થઈ. આવતીકાલે સવારના પોરમાં ઠંડેરો પીટાવી દો. સાંભળો નગરજનો, સાંભળો. દેવગઢના વાસીઓને જાણ કરવામાં આવે છે કે દેવગઢના કુંવરી સોનલમાં ગાળા થઈ ગયા છે. એને જે કોઈ સારા કરી આપશે એને મોહ માગ્યું ઇનામ આપવામાં આવશે. સાંભળો નગરજનો, સાંભળો. લાલી, મને આમાં કઈક ગરબડ લાગે છે. મને પણ એવું જ લાગે છે. તું એમ કરજે, ફરતા ફરતા હવેલી ઉપર નજર રાખજે, અને હું આ સમાચાર જઈને અમરુને પહોંચાડું છું. હા, જડ જા. અમરુ, તેજલ, મને કઈ સુસ્તું નથી. જ્યાં સુધી આ વેહર નો બદલો હું નહીં લઉં ત્યાં સુધી હું ચંપીશ નહીં, હું ગાડો થઈ જઈશ. અરે ગાડી તો સોનલ થઈ ગઈ છે. હરસુરે ઢંઢેરો પીટાયો છે કે જે કોઈ એને સાજી કરશે એને મોહ માગ્યું ઇનામ મળશે. ના ના, સુનલ ગાડી થાય જ નહીં લાલા. આમાં જરૂર હરસુર અને ભોજાની કઈક ચાલ છે. જો એમ જ લાગતું હોય તો પછી બળને બદલે કળથી કામ લઈએ. એક વાર સોનલને હવેલીમાંથી છોડાવી લે, પછી તારે જે કરવું હોય તે કરજે, નહીં તો તારા વેરની આગમાં સોનલ નો ભોગ લેવાશે. લાલા, તે કળથી જ કામ લેવાનું કીધું છે ને, તો આવ હું તને સમજાવું. તેજલ દીકરા, આસુડા લૂચી નાખ બેટા, આપણે આપણો ધર્મ પૂરો કર્યો. ના બાપુ, ધર્મના નામે મેં ઘણું ખોયું. જો સોનલ અમરુની જિંદગીમાં ના આવી હોત તો આજે અમરુ મારો હોત. હવે આ દરવાજો કોઈ દિવસ નહીં ખોલે, એકદમ ગાડી થઈ ગઈ છે. બાપુ, હા, તારે સાધોડો ઉભો છે. એ કહે છે કે એના તંબુરાના રણકારથી ભલ ભલા રો ભૂત ફલિત બધું ભાગી જાય. અરે મારે ભૂત ફલિત નથી ભગાડવા ભાઈ, મારે તો આ છે ને, સોનલ ને સાજી કરવી છે. ઘોર અન્યાય, પ્રેમ રોગ, માર રોગ, બચવાનો નથી કોઈ યોગ. ચેલાજી. હાજી. ચાલો જી. અરે પણ ગુરુજી, આ કન્યાના રોગ નું નિવારણ તત્કાળ શક્ય નથી, અને મારી યાત્રા લંબાઈ તે મને પરવડે તેમ નથી. અરે પણ ગુરુજી, આમાં તમારી ઇજ્જત નો સવાલ છે. નહીં નહીં, મારી ઇજ્જત નો સવાલ છે. એક તરફડતા તંબુરા જેવા વરરાજાની ઇજ્જત નો સવાલ છે. એક કોટ ભરી કન્યાના જીવતર નો સવાલ છે. એના બાપ નો પણ સવાલ છે. કઈક કરો ગુરુજી, કઈક કરો. પગે લાગો ગુરુજી, ગુરુજી મારું કઈક કરો. સાચું કહો ગુરુજી, મારી ડૂબતી નહીં, અને તારો તમે મારા આધાર જો નહીં તો બરબાદ થઈ જઈશ. તારા ભાગ્યમાં બરબાદી નો યોગ તો છે, કારણ કે તારા મસ્તક ની રેખા જોતા લાગે છે કે તું કપટી પરાણે પ્રેમ કરવા વાળો ઝેરીલો અને વેરીલો છે. ભલે નાખી દીધા જેવો છે, પણ જેવા સાથે તેવા આપણાથી ન થવાય. અરે કોઈને ખાતર નહીં તો મારે ખાતર પણ આ લબાડ માણસ નું કામ કરી દે. તો પછી મારે સૌ પ્રથમ કન્યા ને મળવું પડશે. ગુરુજી, જરૂરથી મળો, જરૂરથી મળો ગુરુજી. કન્યા અમે આપના હાથમાં સોંપીએ છીએ, એમ સમજો ને કે કન્યા તમારી જ છે. તો હું જાઉં. પધારો, કન્યા નું કલ્યાણ કરો. તમે અંદર ન જાઓ, નહીતર ગોટાળો થઈ જશે. અરે ઓ સુંદરી, અરે શરમ છોડીને હસ્તમુખ રાખીને આ અલૌકિક આત્મા પર નજર તો કર. નીચ સાધુડા, નીકળી જાય છે. તારામાં રહેલો ક્રોધ પણ દિવ્ય લાગે છે. આ ક્રોધ નથી, આ તો પ્રેમ જ્વાળા છે, પ્રેમ જ્વાળા છે. તારા દેહમાં રહેલો દાવાનળ તારા દલડાના અહોરૂપને બાળી નાખે એ પહેલા મારા પુણ્ય પ્રેમના અમી છાંટીશ, અમી છાંટીશ. અમી છાટીશ? નહીં 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 કન્યા. આલે અમી. જય ગુરુ રે, જય ગુરુ રે, જય ગુરુ રે, જય ગુરુદેવ. જય
ગુરુદેવ. ઓ સુકન્યા, અતિ ક્રોધમાં તું અંધ બની છો. અરે આ મહાન તપસ્વીના અસલી રૂપ ને તો ઓળખ. અરે તારા હાથી થતા અનર્થ ને અટકાવ. મારું કેવું ના માન્યો, શું પરિણામ આવ્યો? અરે મારું માથું રંગાઈ ગયું, હાથ ભાંગી ગયો. હું તમારા બધાનું લોહી પી જઈશ. અહીં ઝટકી છે આનંદમય, હું તારી આ સુંદર કાયામાંથી ભૂત પ્રેત ના વાસ નો નાશ કરીશ. હું તને નહીં છોડું, નહીં છોડું. હું દેવાધી દેવ મહાકાળ, જરા પણ છટકવાની કોશિશ કરીશ તો મોત. હવે હવે હું તને કરતા પાતુ અને દબ્બાના ઘાતી ઘાયલ કરીશ, ઘાયલ કરીશ, ઘાયલ કરીશ, ઘાયલ કરીશ. અરે પણ આ શું થયું છે ચલાજી? ગુરુદેવ મનાવે છે કન્યાને આવી રીતે પરણવા માટે. હા બાબા, કન્યાને પરણવા માટે, મારી સાથે પરણવા માટે મનાવે છે. બોલ બોલ, હું જેમ કહું એમ કરીશ. તમે બોલો જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા જય ગુરુદેવ. તમે બોલો જય ગુરુદેવ. તો તમે બાર ગામ નો ધણી થઈ, તમે રાજી થાવ. સુને જો સાંભળ, કાલે 7 સુધીમાં આપણે અહીંથી નીકળી જવાનું છે, એટલે જેમ હું કહું એમ કરવા તૈયાર રહેજે. એ હું જાઉં. હે નીચે પેલો ભોજીઓ બોરિંગ ઉભો છે, એને પતાવો છે. બાપા ગુરુદેવ. મહાદેવ, મહાદેવ, મહાદેવ. ગુરુદેવ, આપ શા નિર્ણય પર આવ્યા? ચેલાજી. હાજી, પેલા બહાર નીકળો. અંદર ઘૂસી ગયો તો? ઓહો, ચેલાજી, આજ સુધી મેં મારું મન માન્યું જ કર્યું છે. 3 દિવસમાં સુકન્યા સારી થઈ જશે. 3 દિવસમાં? અરે આ તો તમને 3 દિવસ કીધા, બીજાને તો 3-3 મહિના કહે છે. ગુરુદેવ, તમે જ મારા લગ્ન કરાવી આપો ને. પણ એ સારી થશે ની ખાતરી શું? જો ખાતરી કરવા ચાહતા હોવ તો જાઓ, તમારા પુત્રને લગ્નની તૈયારીઓ કરો. આજથી 3જા દિવસે સોનલ 9 વધુ બનીને તમારા દીકરા સાથે પ્રેમથી ફેરા ફરશે. ગુરુદેવ, અને જો એમ નહીં થાય તો હું અગ્નિ સ્નાન કરીશ. ગુરુદેવ. ચેલાજી. હાજી. અવિશ્વાસુ લોકો માટે આત્મસમર્પણ કરવું એ આપણો ધર્મ છે. બાપુ, 3 દિવસ પછી તો મારા લગ્ન છે, તમે શું વિચારવા પડી ગયા? મને તો એ સાધોડામાં જ કઈક ભેટ લાગે છે. સાધુડો પોતાના ઓરડામાં સૂતો છે, પણ મારું મન નાખે છે. બાબુ, તમે તો ઝીણી ઝીણી વાત પર શંકા જાય છે. શંકાનું નિવારણ થવું જ જોઈએ. બાપુ, નિવારણ પછી કરજો, પેલા મારું લગ્ન નું થઈ જવા દો ને. અરે અત્યારે મધ્યરાત્રિ ક્યાં જાવ છો? તારા ગુરુ ની ખબર લેવા માટે. અરે પણ એ તો અત્યારે જ્ઞાન ગુફામાં ધ્યાન ધરીને બેઠા છે, બંધ કરશો તો પ્રલય થઈ જશે. પ્રલય વાળા ભાઈ, ગુરુ તો પી
ઊંચી ગુફામાં ધ્યાન ધરીને બેઠા છે બાર તંબુરો લઈને. મહાત્માજી, મહાત્માજી, સિપાહીઓ, અમારે ખોજા. મારી શંકા સાચી પડી. એ સાધુઓ પોતાની અડીભૂત મૂકીને ભાગી ગયો. વ્યક્તિએ સોનલ રૂમમાં છે. સિપાહીઓ ચાલો. સોનલ, સૈનિકો, મને લાગે છે કે ચાલી ગઈ. ચાલો શોધીએ. બાપુ, સોનલ પણ ઉડી નથી. હા, નક્કી એ બંને જણામાં જ હોવા જોઈએ. સોનલ, તું છટકોડો પલા. અને તું? હું મારા બાપ નો ઘર નો બદલો ને હમણાં જ પાછો આવું છું. પણ સોનલ, જ્યાં સુધી હરસુર નું માથું ભાડીને મારા બાપ ને પાળીએ નહીં વધેરું, ત્યાં સુધી મારી અંતર ની આગ બુજાશે નહીં. સોનલ, અમરું, તે સોનલ ને એટલી સ્વાર્થી માની કે તને દુશ્મન ને આંગણે છોડી પોતાનો જીવ બચાવવા ભાગી નીકળે. સોનલ, જો હું આ પડ ચુક્યો તો મને પસ્તાવાનો પાર નહીં રહે. સોનલ, તને મારા સોનલ છે. અમરું, ચાલ સોનલ. નથી તો જાય ક્યાં? સોનલ અને અમરુ ને ધરતી ગળી ગઈ કે પછી આસમાન ની છાતી પર સમાઈ ગયા? જાઓ, સોનલ અને અમરુ ને ગોત્યા વગર પાછા આવશો તો તમને જીવતા નહીં મૂકું. જાઓ. આજે અમરુ ના લોહી થી મારે હોળી ખેલવી છે. કાકા, હું પણ હોળી ખેલવા જ આવ્યો છું, પણ તારા લોહીના લાલ લાલ ગુલાલ થી. હરસુર, આજે છેલ્લી વાર આ તારી હવેલી ના અજવાળા જોઈ લે. તારા આયુષ તો દીવો આજ હંમેશા માટે હું બુઝાવવા આવ્યો છું. સિંહ ની બોર્ડ માં હાથ નાખવાનું પરિણામ જાણે છે છોકરા? સિંહ અને શિયાળ નો જવાબ તો મારી તલવાર ની જવાન આપશે, હરામખોર. પારખું થઈ ગયું ને સિંહ અને શિયાળનું. હવે તારા ઈષ્ટદેવ ને યાદ કરી લે હરસુર. જા, એટલી વાર તને જીવતદાન આપું છું. સિંહ ના બચ્ચા, હવે હું તને સાકળથી બાંધીને મારીશ. આજ તો હું તને જીવ તો નહીં છોડું. બોલ, ક્યાં છે સોનલ? સોનલ તો સમાય છે મારા રુદિયામાં, આંખોમાં, અંતરમાં. અરે, સોનલ તો મારા રોમે રોમમાં રમી રહી છે. એમ નહીં મને દીકરા, આજે હું એને ખતમ કરી નાખીશ. એ જાસની સોનલ ક્યાં છે નહીં બતાવે ને તમારા દુશ્મન ની એક વખત ની પ્રેમિકા તેજલ. કઈ તેજલ? તારી જીભે થી તેજલ નું નામ લાજે છે અમરું. મેં તને પ્રેમ કર્યો, તે મને બદલામાં શું આપ્યું? કઈ જ નહીં. મેં તને હવેલીમાં આવતા લાખ વાર રોક્યો પણ તું માન્યો નહીં. તને બદલામાં શું મળ્યું? નહીં, તમારા કરતા એ મારો વેરી છે. એને મારી હરેક વાત ને ઠુકરાવી છે, એનો હું બદલો લેવા આવી છું. હા, સોનલ તમારી સાથે પરણશે અને એનો આ પ્રેમી એને નવવધુ ના રૂપમાં જોઈ પણ નહીં શકે. નહીં તેજલ, તારે પગે પડું છું.
આવી જાય નહીં તો આવતી કાલે તારી નજર ની સામે અમરું નું માથું ઉતારી લઈશ. સોનલ, સોનલ, રડવાથી કઈ નહીં મળે. જો તે અમરુને પ્રેમ કરે હોય તો ભોજા પાસે જા ને લગ્નની હા પા, નહીં તો કાલનો દિવસ અમરુની જિંદગીનો છેલ્લો દિવસ હશે અને એના મોતનું કારણ તું હોઈશ. જા સોનલ, તું અત્યારે અડધી રાત્રે? હા ભોજા, હું તારી સાથે હાથે વાળો કરવા તૈયાર છું. શું વાત કરે છે સોનલ? પણ એક શરતે. એક નહીં હજાર શરત તારી હું માનવા તૈયાર છું. એક વાર મારે અમૃત સાથે એકાંતમાં મળવું છે. એકાંતમાં મળવા દો એને. હવે આંધળો આપણે શું બગાડી લેવાનો છે? અને હું તો દરવાજા બહાર પડછાયાની જેમ ઊભી જ છું ને. ભલે સોનલ, તું અમૃને એકવાર એકાંતમાં મળી શકે છે. ગાડી રડે છે. કુદરતના ખેલ ને કોણ મીઠાવી શકે છે? અબરુ, આ ખેલ નું ખરું કારણ હું બની. મારે કારણે તારું જીવતર બરબાદ થઈ ગયું. ના સોનલ, ના, આ તો આપણા ખરા પ્રેમની કસોટી છે. પ્રેમની કસોટીમાં તું તો પાર ઉતર્યો અમરો, પણ કાલે હું જો કથે નીવડીશ તો મારું જીવતર ઝેર થઈ જશે. ભોજા સાથે લગ્નની છેડાછેડી બંધાય એ પહેલા તો હું આ શું કરી છે સુમન? આત્મહત્યા કરવી પાપ છે. અમરો, તું જોઈ શકે છે, તું જોઈ શકે છે. તો તું શું એમ માનતી હતી કે મેં સાચી જમરૂની આંખો ફોડી નાખી? અરે, એ તો દુશ્મનોને છેતરવાની મારી ચાલ હતી. જોયા આ ચાકુ છે ને જાદુ કરના જાદુ? હવે જો તારે ભોજા સાથે લગ્નની ચોરીએ ચડવાનું છે. એ મારાથી નહીં બને. અરે પણ તારે ક્યાં એની સાથે સાચી જ લગ્ન કરવાના છે? તું જોજે તો ખરી, લગ્ન માંડવામાં શા ખેલ ખેલાય છે. બધી જ બાજી ગોઠવાઈ ગઈ છે. હવે તો દુશ્મનો છે અને આપણે છીએ. મારા લગ્નની છેડાછેડી કાપનાર તું કોણ? તારી આ હિંમત ના ઓળખ્યો ભોજા? હું અમરુ, તારો કાળ. અમરુ? હા, ઓ
બાજી મારા હાથમાં છે હરસુન છોકરા આ તલવારના એક જ ઝટકે હું હમીરના વંશવેલોને પાડી નાખી આજે કોનો વંશવેલો વઢાય છે જોઈ લે ગોળ દાણા ખા ગોળ દાણા જો વરગોડિયા મોઢા ઉગાડો હા